શહેરના આજવા રોડ કમલાનગર પાસે ડિવાઇડર વચ્ચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં અચાનક ભંગાણ પડતા દસ ફૂટ ઊંચો પાણીનો પાણીનો ફુવારો સતત ઉડતો રહ્યો હતો જેને કારણે હજાર લીટર પાણીનો વેટફાટ રસ્તા પર થતાં શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પૂરતું પાણી પહોંચતું નથી અને ટેન્કરોનું રાજ બારે મહિના ઊભું કરવામાં આવ્યું છે અને કૃત્રિમ પાણીની તંગી સર્જવામાં કેટલાક સ્થાનિક કોર્પોરેટરો અને એન્જિનિયરો જવાબદાર છે એક બાજુ પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી પ્રેશરથી મળતું નથી તો બીજી બાજુ આજે સવારથી આજવા રોડ કમલાનગર પાસે મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું આ ભંગાણ કેવી રીતે પડ્યું તેને કોઈ જાણકારી મળતી નથી ડિવાઇડરની વચ્ચે પસાર થતી આ પાણીની લાઇનમાં ભંગાણ કેવી રીતે પડ્યું તે પણ એક આશ્ચર્યજનક બાબત છે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણને કારણે ડિવાઇડરમાં પાણીની તલાવડી થઈ ગઈ હતી અને તે પછી વધારાનું પાણી મુખ્ય રસ્તા પર બેડફાઈ રહ્યું હતું આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશન તંત્રને જાણ કરી છતાં પણ સમારકામ માટે વિલંબ કરવામાં આવી રહ્યો હતો આખરે કોર્પોરેશનની ટીમે સ્થળ પર આવી યુફાતું પાણી અટકાવવાની કામગીરી શરૂ કરી હતી